नमस्कार मित्रों, आप सबनों हार्दिक स्वागत है मेरी यूट्यूब चैनल अथर चावड़ एज्युकेशन में। आज आप चर्चा करवाना है सब ऑडिटर और सब एकाउंटंट विषय, जेमा आज अपना मुख्य विषय है स्टेटिस्टिक अने बीओ। बीओ एटले के बिजनेस ऑर्गेनाइजेशन, जेमा आप वन लाइनर क्विज लई अने आ वीडियो बनाई रहा है जेमा मोस्ट टाइम पी एमसीक्यू है। तो वीडियो की शुरुआत करता पेला मित्रों, जो तमे अत्यार सुधी अमारी यूट्यूब चैनल सब्सक्राइब ना करी हो तो प्लीज़ सब्सक्राइब कर लेजो अने बाजू में बेल आइकन दबाई लेजो, जेथी करीने आवा लेटेस्ट वीडियो तमने मळता रहेशे अने मित्रों तमारा मित्रों सुधी एने पहोंचाडजो, जेथी करीने ए लोकोने पण उपयोगी थाय। अने खास मित्रों वीडियो गमे तो प्लीज़ लाइक करजो। तो चलो शुरुआत करिए आपणे आजना भागनी। प्रश्न नंबर पहलो, स संबंधनुं माप सौ प्रथम क्या आंकड़ाशास्त्रीए सूचव्युं हतुं? तो मित्रों अहींया स संबंधनुं जे माप छे એ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ, તેનો જવાબ છે મિત્રો પ્રોફેસર કાર્લ પિયર્સન। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે, વર્તુળની ત્રિજ્યા અને પરિધ વચ્ચે કેવો પ્રકારનો સહસંબંધ છે? તો મિત્રો અહીંયા વર્તુળ અને વર્તુળની જે ત્રિજ્યા છે અને તેના પરિધ વચ્ચે કેવો સંબંધ છે, એટલે કે સહસંબંધ કેવો છે તે યાદ રાખજો મિત્રો, સંપૂર્ણ ઘન સ્વરૂપ છે, એટલે કે સંપૂર્ણ ઘન છે। त्यार पछीनो प्रश्न छे प्रश्न नंबर त्रण, आर वर्गनी किंमतनो विस्तार केटलो होय छे? तो मित्रों अहींया आर नो जे वर्ग छे ए आर वर्गनी जे किंमतनो विस्तार छे ए केटलो होय छे, याद रखजो मित्रों जीरो थी लई अने प्लस एक सुधीनो होय छे। त्यार पछीनो प्रश्न छे प्रश्न नंबर चार, ज्यारे बे चलनी किंमतोमां प्रसार वधु होय त्यारे सहसंबंधक शोधवा कई रीतनो उपयोग थाय छे? तो मित्रों अहींया बे चलनी किंमतोमां प्रसार, याद रखजो मित्रों शुं होय, प्रसार वधु होय त्यारे सहसंबंधक शोधवा माटे कई रीतनो उपयोग थाय छे? तो मित्रों एनो जवाब छे स्पीयरमेननी रीतनो। त्यार पछीनो प्रश्न छे प्रश्न नंबर पांच, गुणात्मक माहिती माटे संबंधक शोधवा माटेनी रीतनुं नाम लखो। तो मित्रों अहींया જ્યારે ગુણાત્મક માહિતી શોધવામાં આવે છે ત્યારે સંબંધક શોધવામાં કઈ રીતનું, એટલે કે કઈ રીતથી કરવામાં આવે છે, તેનો જવાબ છે મિત્રો ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત। યાદ રાખજો મિત્રો, જ્યારે ગુણાત્મક માહિતી દર્શાવવાની હોય તો સંબંધક શોધવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ચાર્લ્સ સ્પીયરમેન ક્રમાંક સહસંબંધની રીતનો। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ, આરની ઓછામાં ઓછી કિંમત જણાવો। તો મિત્રો આરની ઓછામાં ઓછી કિંમત કઈ છે? તો યાદ રાખજો મિત્રો કઈ છે, તો કે માઇનસ વન। આરની ઓછામાં ઓછી કિંમત કઈ છે? તો કે માઇનસ વન। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાત, ક્રમાંક સહસંબંધનું વધુમાં વધુ મૂલ્ય જણાવો। તો મિત્રો અહીંયા જે ક્રમાંક સહસંબંધકનું જે વધુમાં વધુ મૂલ્ય શું છે, તેનો જવાબ છે મિત્રો એક। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ, ઝાડની ઊંચાઈ અને માનવીની ઊંચાઈ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે? તો મિત્રો અહીંયા ઝાડની ઊંચાઈ અને માનવીની ઊંચાઈ એ બંને વચ્ચે કેવો પ્રકારનો સહસંબંધ છે? તો યાદ રાખજો મિત્રો કે ઝાડ અને માનવીની જે ઊંચાઈ છે એ વચ્ચેનો સંબંધ બને છે ભ્રામક સહસંબંધ, કે જેને કહેવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર નવ, માંગ અને કિંમત વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે? તો મિત્ર અહીંયા માંગ અને કિંમત એ બંને વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે? તો યાદ રાખજો મિત્રો કે એના વચ્ચે આંશિક ઋણ સુરેખ સહસંબંધ છે। યાદ રાખજો મિત્રો માંગ અને કિંમત, મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ છે આ, કે માંગ અને કિંમત વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે? તો કે આંશિક ઋણ સુરેખ સહસંબંધ। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ, કાર્લ પિયર્સનના સહસંબંધક ગણવાના જે સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો મિત્રો જ્યારે કાર્લ પિયર્સનના સહસંબંધકની ગણતરી કરવામાં આવે છે એ ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? યાદ રાખજો મિત્રો એક્સ અને વાયનું સહવિચરણ દર્શાવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર અગિયાર, તો મિત્રો પ્રશ્ન નંબર અગિયારની શરૂઆત કરતાં પહેલાં જો તમને એમ લાગે કે સાહેબ અમારા માટે કંઈક મહેનત કરે છે તો પ્લીઝ આ મારા પેટીએમ નંબર છે, એમાં તમારી જે ઈચ્છા મુજબ જે કંઈ ફાળો આપવો હોય તમે આપી શકો છો। તો ચાલો મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર અગિયારની, કે કયા મનોવૈજ્ઞાનિક હોર્થોન પ્રયોગ કર્યો હતો? તો મિત્રો અહીંયા કયા મનોવૈજ્ઞાનિકે
होड़थनो प्रयोग करेलो छे। याद रखो मित्रों, होड़थनो जारे शब्द आए तो क्यों वैज्ञानिक मनोवैज्ञानिकनु नाम आवशे, तो के एल्टन मियो द्वारा होड़थनो प्रयोग करवामां आव्यो हतो। त्यार पछीनो प्रश्न छे, प्रश्न नंबर 12, मैक्स वेबरे संचालनी प्रशिष्ट विचारधारामां कया विचारोनुं प्रदान कर्युं छे। तो अहींया वात करीए छे आपणे मैक्स वेबर संचालनी प्रशिष्ट विचारधारा में कया विचारों प्रदान करूँ। याद रखो मित्रों, अमलदारशाही तो मैक्स वेबर की जयरे बात आए संचालन की प्रशिष्ट विचारधारा तो जवाब आमलदारशाही। त्यार पछीनो प्रश्न है, प्रश्न नंबर 13, संचालन विचारधाराओं ने कोणे जंगल तरीके ओळखावी छे। तो मित्रों, अँ संचालन विचारधाराओं ने कोणे जंगल तरीके, तेनो जवाब छे मित्रों हेरोल्ड कुंतुजे। याद रखो के संचालन विचारधाराओं ने कोणे जंगल तरीके, तो के हेरोल्ड कुंतुजे ते ओळखावी छे। त्यार पछीनो प्रश्न छे, प्रश्न नंबर 14, संचालन ना सिद्धांतों एटले शू। तो मित्रों, संचालन ना सिद्धांतों एटले शू, याद रखजो, एनो जवाब छे अनुभवनो निचोड़। त्यार पछीनो प्रश्न छे, प्रश्न नंबर 15, स्वनियमनो सिद्धांत ए कया संचालन शास्त्रीनुं प्रदान छे। तो मित्रों, अहींया स्वनियम एटले के पोते बनावेला जे नियमोनो जे सिद्धांतो छे ए कया संचालन शास्त्रीनुं प्रदान छे। तो याद रखजो मित्रों, पीटर ड्रकरनुं। त्यार पछीनो प्रश्न छे, प्रश्न नंबर 16, आधुनिक संचालनना पिताનું બિરુદ મેળવનાર એટલે ખાલી જગ્યા। તો મિત્રો, આધુનિક સંચાલનના પિતા તરીકેનું બિરુદ પ્રાપ્ત કરનાર કે મેળવનાર કયા વ્યક્તિ છે, તેનો જવાબ છે મિત્રો પીટર ડ્રકર। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 17, વર્તમાનવાદી વિચારધારાને કયા પ્રયોગોએ જન્મ આપ્યો। તો મિત્રો, અહીંયા વર્તમાનવાદીની વાત કરીએ તો વર્તમાન विचारधारा छे ए वर्तमानवादी विचारधारा ने कया प्रयोगे जन्म आप्यो छे। याद रखो मित्रों, एनो जवाब छे ओर्थोन। अने ओर्थोन नो प्रयोग कोणे करेलो छे, याद रखो मित्रों कोने, तो के एल्टन मियोए। त्यार पछीनो प्रश्न छे, प्रश्न नंबर 18, ध्येय सिद्धि माटे लेवामां आवता विविध पगलाओनो समूह एटले खाली जग्या। तो मित्रों, ज्यारे पण कोई पेढ़ी के जे कंपनी छे एनो मुख्य हेतु शुं होय, कोई पण ध्येय सिद्ध करवानो, तो ध्येय सिद्धि लेवामां आवता विविध पगलाओना समूह एटले के एनो जवाब आवशे प्रयुक्तिओ। त्यार पछीनो प्रश्न छे, प्रश्न नंबर 19, फेडरिक टेलरे वैज्ञानिक संचालनना केटला सिद्धांतो आपेला छे। मित्रों, अहींया वात आवे के ज्यारे फेडरिक टेलरनी वात करवामां आवे तो फेडरिक टेलरे संचालनना केटला सिद्धांतो आपेला छे। तो सिद्धांतोनी वात करीए तो फेडरिक टेलरे 8 सिद्धांतो आप्या छे। त्यार पछीनो प्रश्न छे, प्रश्न नंबर 20, तमे तमारा माणसने साचवो, तमारा माणसो तमारू बाकीनुं बधुं साचवी लेशे, आ विधान कोणे कह्युं हतुं। याद रखजो मित्रों, तमे तमारा माणसोने साचवो, तमारा माणसो तमारू बाकीनुं बधुं साचवी लेशे, आ विधान कोणे कह्युं छे। तो याद रखजो मित्रों, प्रोफेसर ઉર્વિકે। तो अहीं आपणो मित्रों विडियो पूरो थई छे। विडियो गमे तो प्लीज लाइक करजो, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલને અત્યાર સુધી પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ કરી નાખજો, અને બાજુનું બેલ આઇકન દબાવી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને ડેઈલી મળતા રહેશે। અને આવી જ રીતે તમારા મિત્રો જોડે પણ શેર કરજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। અને ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું, તો વિડીયો જોવા બદલ સૌનો આભાર, થેન્ક યુ।